આપણે એક્સરસાઇઝ નંબર 2.2 નો પ્રશ્ન નંબર 2 જોઈશું, બરાબર? અગાઉના વિડીયોની અંદર આપણે પ્રશ્ન 1 ના 1 થી 6 સમ આપણે સોલ્વ કરી નાખ્યા છે. જો તમે જોવાનું ચૂકી ગયા હોય તો જમણી બાજુ દેખાતા બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી શકો છો. હવે આ પ્રશ્નને ધ્યાનથી જોઈએ. અહીંયા શું છે, નીચે દર્શાવેલા સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો તથા ગુણાકાર છે. એટલે આ જે પહેલી સંખ્યા છે એ આપણને સરવાળો બતાવે છે અને આ બીજી સંખ્યા છે એ શૂન્યનો ગુણાકાર બતાવે છે, બરાબર? તો આપણે શું કરવાનું છે, દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો દ્વિઘાત બહુપદી શોધવી છે એટલે સૌ પ્રથમ શું કરું, હું ધારી લઉં, ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 છે. ઓકે, આ હું એનું પ્રમાણિત સ્વરૂપ ધારી લઉં છું, બરાબર? હવે મારે શું કામ કરવાનું છે, એ બી અને સીની કિંમત શોધવાની છે જેથી મને આ શૂન્યના સરવાળો અને શૂન્યનો ગુણાકાર આનું સમાધાન કરે. ઓકે, તો માં દ્વિઘાત બહુપદી મેં ધારી લીધેલી છે, હવે હું એના શૂન્યો ધારી લઉં તથા આલ્ફા અને બીટા એ આ બહુપદીને પીએક્સ નામ આપી દઉં, તો એ પીએક્સના શૂન્યો છે. તો સૌ પ્રથમ મેં દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ધારી લીધું અને આલ્ફા અને બીટાને એના શૂન્યો કહી દીધા. હવે જો આપણને શું આપ્યું છે, આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા એ છે 1/4 અને આલ્ફા ગુણ્યા બીટા એ છે -1. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા તો શૂન્યનો સરવાળાનું સૂત્ર શું હતું, -b/a બરાબર 1/4. ઓકે, અને આ બાજુ આલ્ફા ગુણ્યા બીટા એ થઈ જશે, સોરી, આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યનો ગુણાકાર શું થઈ જશે, c/a બરાબર -1. ઓકે, હવે આને નંબર 1 આપીએ અને આને નંબર 2 આપીશું. ઓકે, હવે આ શું બતાવે છે, ગુણોત્તર બતાવે છે. આ તમને શું બતાવે છે, ગુણોત્તર બતાવે છે. એટલે આપણે આને ફરીથી આ રીતે પણ લખી શકાય, b/1 સંખ્યા લઈએ અને આ એને આ બાજુ લઈ જઈએ, તો a/4. હવે -1 તમે અહીંયા કરી શકો છો. ઓકે, b/-1. ઓકે, હવે આ ગુણોત્તર બતાવે છે તો ગુણોત્તરની કિંમત, આનો અર્થ એવો નથી કે બીની કિંમત -1 છે અને એની કિંમત 4 છે. આ ગુણોત્તર છે એટલે આપણે કોઈ સંખ્યા ધારવી પડે, એટલે બરાબર કે ધારતા, હું કે ધારી લઉં છું. ઓકે, તો આનો અર્થ શું થયો, b/(b-1) k તથા a/(a/4) k થશે. તો b ની કિંમત શું મળી, -k, અને a ની કિંમત શું મળી, 4k. તો અહીં મને a અને b ની કિંમત k ના સ્વરૂપમાં મળી ગઈ છે. હવે હું c ની કિંમત શોધું k ના સ્વરૂપમાં, તો એ મને કેવી રીતે મળશે, આ જે a ની કિંમત k ના સ્વરૂપમાં મળી છે આ કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દઉં તો મને c ની કિંમત k સ્વરૂપમાં મળી જશે. તો હું અહીંયા લખું છું, a/4k ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, તો સમીકરણ 2 માં મૂકી દઉં તો શું થઈ જશે, c/a ની કિંમત શું છે, 4k, તો c/-4k થઈ જશે. તો a b અને c ની કિંમત k સ્વરૂપની મળી ગઈ એટલે માંગેલ બહુપદી શું થઈ ગઈ. હવે અહીંયા મૂકી દો આ સમીકરણની અંદર a b અને c ની કિંમત મળી જો મૂકી દો એટલે તમને બહુપદી મળી જશે. તો માંગેલ બહુપદી px શું થઈ જશે, ax² તો 4kx²
प्लस बी एक्स, बी एट माइनस के एक्स प्लस सी माइनस फोर के। हम बदा मे के कॉमन काढ़ी लो तो के फोर एक्स स्क्वेर माइनस एक्स माइनस चार। ओके, ज्या के बिलॉन्ग्स टू, अँ लखी दीद के बिलॉन्ग्स टू कोईपण वास्तविक संख्या होई शके छे, एटले के बिलॉन्ग्स टू आर लखवाना। ओके, तो आ तमने मांगेल बहुपदी मळी गई छे। जो हवे चेक करवू होय तो आपणे चेक करी लईए के आना शून्यनो सरवाळो माइनस बी अपॉन ए, तो माइनस बी अपॉन ए एटले माइनस माइनस एकना छेदमां चार, एकना छेदमां चार आई गया। हवे आपणे चेक करीए शून्यनो गुणाकार, चेक करीए तो शून्य ना गुणाकार शू छे सी अपॉन ए एटले आवशे माइनस एक जे आपेल छे। ओके, तो आ रीते आपणे शू कर्युं, ताळो मेळव्यो। आपणे क्रॉस चेक करी नाखू के आपणे जे सम गणो छे साचो छे के खोटो। ओके, तो हवे आनी बीजी एक पण रीत छे, बराबर। अहींया टेक्स्टबुक नी अंदर तमने आ रीत आपेली छे, बीजी रीत छे जे टेक्स्टबुक मां नथी पण एक्जाम नी अंदर तमे कोई पण रीत करी शको छो। હવે આ જ સમની આપણે બીજી એક રીત જોઈએ। ચાલો આપણે એ જ સમની રીત નંબર બે જોઈએ। હવે બીજી રીતમાં શું છે, અહીંયા પણ આપણે ધારી લઈશું, પહેલાં તો ધારો કે આલ્ફા તથા બીટા એ માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય છે। ઓકે, હવે ડાયરેક્ટલી તમને દ્વિઘાત બહુપદી મળી જશે, તો એના માટેનું સૂત્ર છે માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા। આ એક ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા શું કહે છે, એક્સનો વર્ગ માઇનસ શૂન્યના સરવાળો એનો એક્સ સાથેનો ગુણાકાર પ્લસ શૂન્યનો ગુણાકાર, સોરી। હવે અહીંયા શૂન્યનો સરવાળો આપણને ખબર છે એક ચતુર્થાંશ, અહીંયા આગળ કે આવશે, અહીંયા આગળ કે આવશે, ઓકે। અને શૂન્યનો ગુણાકાર છે માઇનસ એક। ઓકે, હવે બહુપદી છે એટલે આપણે શૂન્ય સાથે સરખાવીએ છીએ। ઓકે, હવે આ થઈ જશે, અહીંયા લસા લઈ લો, ફોર કે કે અમને એમ રાખો એટલે ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર આખાના છેદમાં ચાર, ચારને આ બાજુ લઈ જાઓ એટલે શૂન્ય થઈ જશે। ઓકે, એટલે તમને મળી જશે ફોર કે એક્સ સ્ક્વેર અથવા કે ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર। ઓકે, તો આ તમને માંગેલ દ્વિઘાત બહુપદી મળી ગઈ છે। ઓકે, હવે એકચ્યુઅલી પહેલી રીત કરતાં આ રીત થોડી સહેલી છે, પણ તમારે ટેક્સ્ટબુકની અંદર પહેલી રીત છે, તમે આ રીતે પણ સોલ્વ કરી શકો છો। ઓકે, તમને બંનેમાંથી જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે સોલ્વ કરી શકો છો। ઓકે, હવે કદાચ તમારા મનમાં પ્રશ્ન થશે કે આ કે લખવો ખરેખર જરૂરી છે, કે ના લખીએ તો ન ચાલે, પરંતુ કે નથી લખતા ને તો આપણે અડધું સત્ય લખીએ છીએ। હવે કે નો મિનિંગ શું છે અહીંયા, હવે કે એવું બતાવે છે, હવે ધારો કે ની કિંમત લઈને ચકાસી જોઈએ। ચલો, કે બરાબર હું અહીંયા બે લઈ લઉં, એની કિંમત બે લઉં તો સમીકરણ શું થઈ જશે, બે અંદર ગુણી જશે, આઠ એક્સ નો વર્ગ માઇનસ બે એક્સ માઇનસ આઠ એક્સ। તો આ પણ એક બહુપદી મળી કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર એક ચતુર્થાંશ અને માઇનસ એક મળશે। ઓકે, હવે ચેક કરી જોઈએ, જો આ આ જે બહુપદી છે એના શૂન્યનો સરવાળો ચેક કરો, માઇનસ બી અપોન એ, તો માઇનસ બી અપોન એ એટલે માઇનસ બેના છેદમાં આઠ,
એટલે થઈ જશે એકના છેદમાં ચાર. મળી ગયા. એવી રીતે શૂન્યનો ગુણાકાર ચેક કરો. શૂન્યનો ગુણાકાર ચેક કરી જુઓ તો સી અપોન એ, સી એટલે માઇનસ આઠ છેદમાં એ, એટલે મળી ગયા માઇનસ એક. તો એનો મતલબ જેમ જેમ તમે કે ની કિંમત બદલતા જાઓ તો પણ તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બદલાતો નથી. તો એનો અર્થ એવો થયો કે જેનો શૂન્યનો સરવાળો એક ચતુર્થાંશ અને શૂન્યનો ગુણાકાર માઇનસ એક હોય એવી ખાલી એક બહુપદી નહીં મળે, એવી કેટલી બહુપદી મળશે? એવી અનંત બહુપદી મળશે. હવે અનંત બહુપદી લખવી હોય એટલે આપણે શું કરીએ, જે એક બહુપદી મળી છે એને કે વડે ગુણી દઈએ અને કે બિલોંગ્સ ટુ આર લખી દઈએ. તો અહીંયા શક્ય એટલી બધી જ બહુપદી અહીંયા આવી ગઈ. ઓકે, તો એટલા માટે આપણે કે લખીશું. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર બે જોઈશું. આના પછીના બધા દાખલા છે એ આ જ મેથડથી કરી. પ્રશ્ન નંબર બે જોઈએ, એનો બીજો દાખલો. હવે શૂન્યનો સરવાળો આપ્યો છે વર્ગમૂળમાં બે અને શૂન્યનો ગુણાકાર છે એકના છેદમાં ત્રણ. તો અહીંયા આપણે શું કરીએ, ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો છે, તથા આલ્ફા અને બીટા એ તેમના શૂન્ય છે. ઓકે, મેં બહુપદી અને એમના શૂન્ય ધારી લીધા છે, બરાબર. હવે અહીં આલ્ફા પ્લસ બીટા આપેલા છે વર્ગમૂળમાં બે, તથા શૂન્યનો ગુણાકાર આપેલો છે એકના છેદમાં ત્રણ. ઓકે, હવે શૂન્યનો સરવાળો એટલે શું થઈ જશે, માઇનસ બી અપોન એ વર્ગમૂળમાં બે. હવે વર્ગમૂળમાં બે છે અને છેદમાં કંઈ નથી, એટલે આપણે છેદમાં એક પણ લખી શકીએ છીએ. ઓકે, અને આ બાજુ સીના છેદમાં એ બરાબર એક તૃત્યાંશ. ઓકે, હવે અહીંયા ડાબી બાજુ જોઈએ તો માઇનસ બીના છેદમાં, હવે અહીંયા જુઓ એને છે ને એને હું આ બાજુ લઈ જાઉં છું જમણી બાજુ, અને વર્ગમૂળમાં બેને ડાબી બાજુ લઈ જાઉં છું, એટલે એ છેદમાં છે તો આ બાજુ જશે તો એ અંશમાં જશે, અને અંશમાં જે વર્ગમૂળમાં બે છે એ ડાબી બાજુ જશે એટલે છેદમાં આવતા રહેશે, એટલે આ રીતે વર્ગમૂળમાં બે થઈ જશે અને એના છેદમાં એક. ઓકે, આ રીતે થઈ જશે. અને આ બાજુ સી બરાબર એના છેદમાં ત્રણ. ઓકે, આને નંબર એક આપી દઈએ, આને નંબર બે આપી દઈએ. ઓકે, હવે અહીંયા ફરીથી આ શું બતાવે છે, ગુણોત્તર બતાવે છે. તો ગુણોત્તરને સરખાવવા માટે કોઈ સંખ્યા કે ધારી લઈએ, માઇનસ બીના છેદમાં વર્ગમૂળમાં બે તો એના છેદમાં એક બરાબર કે ધારતા. ઓકે, કે બિલોંગ્સ ટુ આર લઈએ, બરાબર. તો આનો અર્થ શું થયો, માઇનસ બીના છેદમાં વર્ગમૂળમાં બે બરાબર કે, તથા એના છેદમાં એક બરાબર કે લખાશે. તો માઇનસ બી બરાબર શું થઈ જશે, વર્ગમૂળમાં બે ગુણ્યા કે. તો બીની કિંમત શું મળશે, માઇનસ વર્ગમૂળમાં બે ગુણ્યા કે. તો આ તમને બીની કિંમત મળી ગઈ. હવે એવી જ રીતે એની કિંમત શોધી લઈએ, તો એ બરાબર એક ગુણ્યા કે, તો એ બરાબર કે, તો આ એની કિંમત મળી ગઈ. હવે એ બરાબર કે ની કિંમત સમીકરણ નંબર બે માં મૂકી દઉં. તો સમીકરણ નંબર બે માં કિંમત મૂકી દઉં તો શું થઈ જશે, સી બરાબર એ, એ એટલે કે અને એના છેદમાં ત્રણ. તો સી ની કિંમત શું મળી, કે ના છેદમાં ત્રણ. આ બધી કિંમત અહીંયા મૂકી દઈએ આથી માગેલ બહુપદી એ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ બી, બી એટલે માઇનસ વર્ગમૂળમાં બે કે એક્સ પ્લસ સી બરાબર ઝીરો. ઓકે, બહુપદી છે એટલે બરાબર ઝીરો લખવું પડે. હવે અહીંયા શું કરીશું,
ત્રણ લસાઅ લઈ લઈશું એટલે 3kx² માઇનસ વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 2 kx પ્લસ k બરાબર 0 લખાશે 3 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે હવે અહીંયાથી k ની કિંમત કોમન લઈ લો તો k 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x વત્તા 1 બરાબર 0 હવે આ શું મળી માધ્ય બહુપદી મળી ગઈ છે k belongs to r લખી દઈશું ઓકે તો આ રીતે તમે માધ્ય બહુપદી શોધી શકો પ્રશ્ન નંબર 3 જોઈએ શૂન્યનો સરવાળો આપ્યો છે 0 અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે વર્ગમૂળમાં 5 એટલે સૌપ્રથમ આપણે બહુપદી ધારી લઈએ ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c = 0 છે ઓકે તથા આલ્ફા અને બીટા તેમના શૂન્યો છે ઓકે તો આ ધારી લીધું છે હવે આલ્ફા + બીટા શું આપેલા છે 0 તથા આલ્ફા / બીટા એ પણ શું છે વર્ગમૂળમાં 5 ઓકે હવે આલ્ફા + બીટા એટલે સૂત્ર મુજબ -b/a શું છે 0 હવે 0 છે તો 0 ના છેદમાં 1 ઓકે કોઈના પણ કોઈ પણ અહીંયા સંખ્યા આપી હોય એના છેદમાં કંઈ પણ ના આપી હોય તો આપણે 1 લખી શકીએ છીએ તો હવે -b ના છેદમાં 0 લખાશે બરાબર a ને અહીંયા લઈ જઈશું એટલે a ના છેદમાં 1 અને આ બાજુ c ના છેદમાં a બરાબર વર્ગમૂળમાં 5 તો c ની કિંમત શું મળી a / વર્ગમૂળમાં 5 આને નંબર 1 આપો અને આને નંબર 2 આપીશું હવે જો આ સમીકરણ નંબર 1 છે એ શું બતાવે છે ગુણોત્તર એટલે આપણે શું કરીશું અગાઉના સમમાં કર્યું એ રીતે k ધારી લઈશું તો આથી b ના છેદમાં 0 બરાબર a ના છેદમાં 1 બરાબર k ધારતા તો -b ના છેદમાં 0 બરાબર k તથા a ના છેદમાં 1 બરાબર k થશે તો b બરાબર -b બરાબર 0 એટલે b બરાબર 0 તો 0 0 ને 0 k પણ લખાશે ઓકે અથવા 0 નહીં લખો તો પણ k નહીં લખો તો પણ ચાલશે ઓકે હવે અહીંયા a ની કિંમત મળશે 1 / k એટલે a બરાબર k હવે આ કિંમત સમીકરણ નંબર 2 માં મૂકો એટલે a બરાબર k ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો c બરાબર a એટલે k વર્ગમૂળમાં 5 એટલે c બરાબર વર્ગમૂળમાં 5 k તો a b c ની કિંમત મળી ગઈ એટલે માગેલ દ્વિઘાત બહુપદી માંગેલી દ્વિઘાત બહુપદી શું થઈ જશે a x² bx bx + c = 0 હવે 0 / x છે એટલે મધ્યમ પદ આવશે નહીં એટલે આ થઈ જશે kx² / વર્ગમૂળમાં 5 k બરાબર 0 એટલે k લઈ લઈએ એટલે શું આવશે x² + વર્ગમૂળમાં 5 બરાબર 0 જે માંગેલ બહુપદી છે ઓકે પ્રશ્ન નંબર 4 જોઈએ શૂન્યનો સરવાળો 1 અને શૂન્યનો ગુણાકાર 1 આપેલો છે તો આપણે શું કરીશું સૌપ્રથમ ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c બરાબર 0 લઈ લઈશું અને આલ્ફા અને બીટા તેમના શૂન્ય છે એવું આપણે ધારી લઈશું બરાબર એટલે આલ્ફા + બીટા એની કિંમત શું છે 1 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા / બીટા એ પણ કેટલા છે 1 બરાબર હવે આલ્ફા + બીટા એટલે સૂત્ર મુજબ શું થશે -b/a એની કિંમત મળશે 1 તો હવે અહીંયા -b 1 છે એટલે 1 ના છેદમાં 1 લખાશે
અને આ એકને અહીંયા લઈ જાઓ અને આ એને આ બાજુ લઈ જાઓ એટલે આ રીતે લખાશે અને આ બાજુ c ના છેદમાં a બરાબર 1 તો c બરાબર a થઈ જશે આને નંબર 1 આપો આને નંબર 2 આપી દઈએ હવે અગાઉના સમમાં ગણ્યું આપણે k ધારતા હતા ગુણોત્તરને એવી રીતે અહીંયા પણ k ધારી લઈએ આથી माइनस बी ना छेद में एक बराबर ए ना छेद में एक बराबर के धारता अने के बिलोंग्स टू आर ले लिए तो आनु मतलब शू थयो माइनस बी ना छेद में एक बराबर के ए ना छेद में एक बराबर के थई जशे तो माइनस बी बराबर के तो एनो अर्थ एवो थयो कि बी बराबर माइनस के थशे तो आ मळी गई आपणने बी नी किंमत हवे ए नी किंमत शोधीए तो ए बराबर के तो आ मळी गई ए नी किंमत हवे आ जे किंमत छे एने हूँ समीकरण नंबर 2 मां मूकी दऊं तो ए बराबर ए नी किंमत समीकरण 2 मां मूकता समीकरण 2 માં મૂકું એટલે c ની કિંમત શું મળશે a એટલે એ પણ k જ મળશે તો આ રીતે a b અને c ત્રણે ત્રણ ની કિંમત k ના સ્વરૂપમાં મળી ગઈ એટલે હવે આપણે માગેલ દ્વિઘાત સમીકરણ માગેલ સોરી દ્વિઘાત બહુપદી ax² bx c 0 બરાબર ओके अब के ने बाहर ले लीजिए तो x नो वर्ग माइनस x वत्ता a बराबर 0 जे मागे द्विघात बहुपदी छे प्रश्न नंबर 5 જોઈએ એમાં શૂન્ય નો સરવાળો આપ્યો છે -1 ના છેદમાં 4 અને શૂન્ય નો ગુણાકાર છે 1 ના છેદમાં 4 તો સૌપ્રથમ આપણે શું કરીશું ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx प्लस सी बराबर 0 અને આલ્ફા તથા બીટા એ દ્વિઘાત બહુપદીના 0 છે ઉધારી લઈશું આપણે બરોબર એટલે આલ્ફા પ્લસ બીટા શું છે -1 ના છેદમાં 4 અને આલ્ફા ગુણ્યા બીટા એ આપેલા છે 1 ના છેદમાં 4 ઓકે તો આલ્ફા પ્લસ બીટા એ શું થઈ જશે -b / a એટલે -1 ના છેદમાં 4 ઓકે હવે આ -1 ને અહીંયા લઈએ અને a ને આ બાજુ લઈ જઈએ એટલે શું થઈ જશે સમીકરણ -b ના છેદમાં -1 a ના છેદમાં 4 ઓકે અને આને હું આપણે નંબર 1 આપી દઉં છું અને આ બાજુ આલ્ફા / બીટા એટલે c ના છેદમાં a એટલે 1 ના છેદમાં 4 તો c ની કિંમત શું મળશે a આ બાજુ જશે એટલે a ના છેદમાં 4 આને હું નંબર બે આપી દઉં છું હવે ગુણોત્તર છે એટલે આપણે કે ધારી લઈએ a ના છેદમાં 4 બરાબર કે ધારતા અને કે ની કિંમત શું છે કે બિલોંગ્સ ટુ r ઓકે હવે અહીંયા આનો અર્થ શું થયો -b ના છેદમાં -1 બરાબર કે હોય અને a ના છેદમાં 4 બરાબર કે થઈ જશે અહીંયા જો માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે અને એક આ બાજુ ગુણાઈ જશે k જોડે એટલે b ની કિંમત મળશે k ઓકે અને આ 4 k જોડે ગુણાઈ જશે એટલે a ની કિંમત મળશે 4 / k એટલે 4k ઓકે હવે આ જે કિંમત છે ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા समीकरण नंबर 2 માં મૂકીશું એટલે શું થઈ જશે c ની કિંમત a એટલે 4k / 4 એટલે 4 4 કટ થઈ જશે તો c ની કિંમત શું મળશે k તો આ તમને a b અને c ની કિંમત મળી ગઈ તો હવે માંગેલ દ્વિઘાત બહુપદી શું થઈ જશે ax² તો a એટલે 4k x² વત્તા બી એક્સ વત્તા સી બરાબર 0 હવે કે કોમન કાઢી લઈએ
तो 4x² + x + 1 बराबर 0 जे मागेल द्विघात बहुपदी छे। बराबर अहीं तमे शून्योना सरवाळा अने शून्योने गुणाकारनी चकासणी करी शको छो। प्रश्न नंबर 6 જોઈએ। શૂન્યનો સરવાળો આપ્યો છે 4 અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે 1 બરાબર। તો સૌપ્રથમ આપણે શું કરીશું, ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ bx c બરાબર 0 લઈ લઈશું તથા આલ્ફા અને બીટા એમના શૂન્ય છે એવું આપણે ધારી લઈશું। ત્યારબાદ આલ્ફા + બીટા એ છે 4 અને આલ્ફા / બીટા એની કિંમત છે 1। तो आल्फा + बीटा એટલે સૂત્ર મુજબ -b/a એની કિંમત છે 4 એટલે 4 ના છેદમાં 1 પર લખી શકાય। હવે આપણે a ને આ બાજુ લઈ જઈશું ને 4 ને આ બાજુ લાવીશું એટલે b ના છેદમાં 4 બરાબર a ના છેદમાં 1। ઓકે હવે આ બાજુ જોઈએ આલ્ફા / બીટા એટલે c/a બરાબર 1 તો c ની કિંમત શું મળી 1 અને નંબર 1 આપીએ અને નંબર બે આપીશું। ઓકે અહીં -b/4 a ના છેદમાં 1 બરાબર k ધારી લઈશું અને k બિલોંગ્સ ટુ r લઈ લઈશું તો આનો અર્થ શું થયો b ના છેદમાં 4 બરાબર k a ના છેદમાં 1 બરાબર k થઈ જશે માટે -b/4 / k થઈ જશે 4 ને ઉઠાઈને આ બાજુ લઈ જાઉં તો b બરાબર -4 / k એટલે -4k। ઓકે અને આ બાજુ a બરાબર 1 / k એટલે એની કિંમત મળશે k। ઓકે આ જે કિંમત છે a બરાબર k ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઉં। समीकरण 2 માં મૂકો તો c બરાબર a છે એટલે c ની કિંમત પણ k મળશે। ઓકે તો માંગેલ દ્વિઘાત બહુપદી, તો માંગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c બરાબર 0 થઈ જશે। k ને કોમન કાઢી લો એટલે તમને માંગેલ બહુપદી મળી જશે। ઓકે તો આ થઈ ગઈ આપણી માંગેલ દ્વિઘાત બહુપદી।